શહેરમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ કોરોનાની પરિસ્થિતિ ગંભીર બની રહી છે ત્યારે પાછલા કેટલાય દિવસોથી સમગ્ર રાજ્યમાં તેમજ સુરત જિલ્લામાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે। કોરોના વાયરસના હાહાકાર વચ્ચે નવા વેન્ટિલેટરની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા થઈ ગઈ। 300 વેન્ટિલેટર સુરતને ફાળવાયા, પૈકી સિવિલ હોસ્પિટલને 200 વેન્ટિલેટર મળશે, સિવિયર હોસ્પિટલને 100 વેન્ટિલેટર મળશે। નવા કોરોના વાયરસને લઈ સુરત મનપા કમિશનર બંછાનિધિ પાનીએ ઓડિયો સંદેશ આપી લોકોને કોરોનાના નવ વિશે માહિતી આપી હતી। બંછાનિધિ પાનીએ મેસેજમાં જણાવ્યું છે કે નવા વાયરસનો સ્ટ્રેન ખૂબ ચેપી છે અને અગાઉ વાયરસ કરતા પણ વધુ ચેપી હોવાથી આ વાયરસ ઝડપથી ફેફસામાં પ્રવેશી જાય છે। કોવિડના વધતા સંક્રમણ બાબતે આપના ધ્યાન દોરવા માંગુ છું કે અત્યારે કેસીસ અને પોઝિટિવિટી દર ખૂબ વધારે વધી રહ્યું છે અને અત્યારે જે પ્રકારે સંક્રમણ છે આપના સામેના વ્યક્તિ પણ પોઝિટિવ હોઈ શકે છે, એટલે બીજા કોઈ પણ વ્યક્તિ હોય તો એના સાથે વાત કરતી વખતે અને બેસતા વખતે અચૂક રીતે માસ્ક પહેરવા વિનંતી છે। માસ્ક જે છે એ ટ્રિપલ લેયર માસ્ક હોવા જોઈએ અને માસ્ક બરાબર રીતે નાકના ઉપર પહેરવામાં આવે તો સંક્રમણ ના થાય અને લોકો માસ્ક ચીનમાં કોઈ પણ રીતે નહીં લગાવીને મોઢા ઉપર પ્રોપરલી નાક ઉપર લગાવવા માટે વિનંતી છે। આ સંજોગોમાં બહાર બજાર અગર અઠવાડિયામાં 2-3 વખત જતા હોય તો મારા વિનંતી છે એક જ વખતમાં તમામ કામ કરી આવવા વિનંતી છે। ઇન્ડોર કન્ડિશનમાં ભીડભાડવાળા જગ્યાઓ અવોઇડ કરવા વિનંતી છે। અગર કોઈ પણ શોપમાં અથવા દુકાનમાં જવાનું હોય તો ઓછામાં ઓછા સમયમાં કામ થાય એ પ્રકારે કામ કરજો અને વધારેમાં વધારે ભીડ ના હોય એ રીતે આપણે સુનિશ્ચિત કરીએ। ઘરે ડિલિવરી મંગાવી શકાય, ટેક અવે આપણે લઈ શકાય અને ઓછામાં ઓછા આપણું એક્સપોઝર હોય એ પ્રમાણે આપણે બરતીએ તો સંક્રમણ ઓછું થાય અને કોઈ પણ માસ્ક વગર હોય તો એને અગર માસ્ક ડોનેટ કરી શકાય તો માસ્ક ડોનેટ કરવા વિનંતી છે। આપના ઘેરે ધંધા ઉપર તમામ લોકો જે કામ કરે છે એમને માસ્ક આપવા આપને વિનંતી છે। દરેક યંગસ્ટર્સને વિનંતી છે કે કોઈ પણ રીતે કોઈ પણ પ્રોગ્રામ બહાર ના કરે અને અત્યારે જે સંક્રમણ છે એમાં વડીલોનું આપણે ખૂબ વધારે કાળજી રાખીએ એ જરૂરી છે। જ્યાં સુધી વેક્સિનેશન તમામ લોકોનું ના થાય ત્યાં સુધી આપણે જેટલું પણ સંક્રમણ ઓછું કરી શકાય એટલા માટે આપણે સહિયારો પ્રયત્ન કરીએ। અત્યારે કોઈ પણ અગર જરૂરિયાત ના હોય તો ટ્રાવેલ ના કરવા વિનંતી છે, કારણ કે ટ્રાવેલિંગમાં સૌથી વધારે કેસીસ આપણને જોવા મળે છે। 45 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિનેશન લેવા માટે વિનંતી કરું છું અને કોઈ પણ સિમ્પટમ હોય તો અત્યારે ધન્વંતરી રથ આપણે પહેલા જે 60 હતા અત્યારે 130 જેટલા ધન્વંતરી રથ આપના વિસ્તારમાં ફરે છે, એમાં ટેસ્ટિંગ કરી શકાય છે અને ટેસ્ટિંગ કરવા માટે આપણે બહુ દૂર નહીં જઈને ધન્વંતરી રથનું મેક્સિમમ ઉપયોગ કરીને ત્યાં ટેસ્ટિંગ કરીએ એવું આપને વિનંતી કરું છું। ચેનલ આઈ વિટનેસ સુરત।